મહાવીર સ્વામીને કોઈ કઈ પૂછ્યું હતું કે તમે ચાલો અમે ચાલીએ એમાં મને મને ઝડપથી વાત વાત કરવી કરવી છે છે એટલા માટે કે મારે ઘણી બધી ઘણા બધા યાદ આવ્યા અને એમાંથી કેટલાકને પસંદ કરીને હું તમારી સામે રજૂ કરું કોઈ ક્રમ પણ નથી જાળવ્યો સહજતાથી જેમ આવ્યું તેમ રાખ્યું છે શ્રી રામકૃષ્ણ પરમહંસ બાપુએ બહુ સરસ શબ્દ આપ્યો સહજાનુભૂતિ અનુભવ અને અનુભૂતિ એની વાત કરતા કરે સ્વામી રામકૃષ્ણ પરમહંસની સાથે જોડાયેલા બે શબ્દો સહાનુભૂતિ અને સહાનુભૂતિ એમ્પથી અને એપથી આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ વી નેચરલી કે લાઇક દેટ અને એ બહુ બહુ જ આવ એવો મોટો ઝૈન પ્રતિભા કે જેણે પોતાની માતાજીની મૂર્તિ સામે ઉભા રહીને એમ કહ્યું કે આ બધું મને ફાવતું નથી તારા પૂજા અર્ચન કર્યા કરવા રોજના એવું મને બહુ ફાવતું નથી મારા ગુરુદેવ નામના પુસ્તકમાં સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે પોતે માથું પછાડીને કાલીની મૂર્તિ પાસે રડ્યા છે કે આવું કેટલી વખત મારી પાસે કરાવીશ તું આમાંથી કઈ નીચોડ બહાર આવશે કે મારે આ કરવાનું છે આ તમે કલ્પના કરો કે જેની તમે પૂજા કરો છો એને તમે વિનંતી કરો છો એની પાસે આક્રંદ કરો છો કે એનીથિંગ ગુડ આઈ એમ ગોઈંગ ટુ ગેટ ઓર નોટ આઈ એમ ગોઈંગ ટુ રિપીટ ધ સેમ રિચ્યુઅલ્સ હાઉ મચ લોંગ અને એને પરિણામે એમને જે પ્રાપ્ત થયું તે સહજતાથી પ્રાપ્ત થયું અને એ સહજાનુભૂતિ નહીં પણ સમાનુભૂતિ સહાનુભૂતિ તો બહુ સીધી વાત છે મને તમારા પ્રત્યે લાગણી છે એમ કહીએ એટલે સમાનુભૂતિ લગભગ રાજકારણમાં આવું ચાલતું હોય છે હું આગે બઢો હમ તુમારે સાથે એટલે પહેલાં ઘા પડે તો તમારી ઉપર પડે અમે બચતા રહીએ એમ એ સહાનુભૂતિ કોઈકને ઘરે નાનકડું એક પ્રસંગ ખરાબ બન્યો ને આપણે હાજરી પુરાવીએ તે સહાનુભૂતિ પણ સમાનુભૂતિ શું સમાનુભૂતિ એટલે શું રામકૃષ્ણદેવ એક આવા જ મજાની નદીમાંથી પસાર થતા હોય ને અને હલેસા મારીને બધા એના શિષ્યો લઈ આવતા હોય ને અચાનક રામકૃષ્ણદેવ રાડો લાગ રાખવા માંડે બચાવો મને બચાવો મને બચાવો એમ કહેવા લાગે અને લોકોને એમ થાય શું થયું છે ગુરુદેવને શું થયું કોઈ કળી ન શકે અને આંખમાંથી પાણી ચાલ્યા જાય એમના પીઠ ઉપરથી લોહી નીકળતું હોય બધાને આશ્ચર્ય થાય થયું શું કશું થતું નથી અને બધા ગભરાઈને એક કિનારા ઉપર જ્યારે નાવને લઈ જાય ત્યારે એ જોવે કે નાવ પાસે એક ખલાસી ઉપર એનો મુકાદમ છે એ દોયડા વીંજતો હોય કોરડા વીંજતો હોય અને એ ખલાસી તડપડતો હોય ને એના વાંસામાં જેવી લોહીની બરોળ નીકળે એવી રામકૃષ્ણ પરમવંશના વાંસામાં પણ જોવા મળે સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે સમાનુભૂતિ વોટ યુ ફીલ આઈ ફીલ જ્યાં હું અને તમે અલગ થઈ જઈએ છીએ ને જે અનુભૂતિ ચાલે છે એ સહાનુભૂતિ સહાનુભૂતિ પણ હું અને તમે બંને ભેગા જ થઈએ દ્વૈત નથી બાપુ સાત્રે એમ કહે છે કે ધ અધર ઇઝ હેલ ધ અધર ઇઝ હેલ તમે એમ કહ્યું કે આ બીજો એટલે તમારી હિંસા શરૂ થઈ કારણ કે તમે બીજો ગણ્યો બીજો ગણ્યો એટલે તમે એને તમારાથી નોખો ગણ્યો નોખો ગણ્યો એનો અર્થ એવો કે તમે હિંસા શરૂ કરી મહાવીર સ્વામીને કોઈ કંઈ પૂછ્યું હતું કે તમે ચાલો ને અમે ચાલીએ એમાં ફેર શું અમે બહુ કાળજી રાખીએ છીએ કે કોઈ પગ નીચે જીવ ન કચરાય પણ આપ તો રીતે ચાલો છો સહજ રીતે ખરેખર કોઈ નથી કચરાતો ને અમારાથી કાળજી રાખે છતાંય આવું થઈ જાય છે મહાવીર સ્વામીએ કહ્યું કે તમે યાદ રાખો છો કે કોઈ જીવ પગે ન કચરાય હું યાદ રાખું છું હું પોતે મારા પગ નીચે ન કચરાઉં એ નાનકડા જીવમાં હું મારી જાતને જોઉં છું આ સમાનુભૂતિ છે રામકૃષ્ણ પરમહંસ સ્વામી શ્રી વિવેકાનંદ મારે એમ કહેવું હોય તો એમ કહી શકાય કે વિશ્વના બધા જ ધર્મોને એક પીઠમાં કાંઈ બાંધી દેવી હોય તો એ સ્વામી વિવેકાનંદના એક વાક્યમાં બાંધી શકાય વિધવાના આંસુ લૂછી ન શકે અને ભૂખ્યાજનોનું પેટ ભરી ન શકે એવા ધર્મને હું ધર્મ કહેવા માટે તૈયાર નથી આ એક જ વાક્ય જેમ બાપુ અત્યારના યુવાનોને કહે છે ને રોજ યુવાનોને સંબોધન કરે છે એમ યુવાનોને કહ્યું કે ગીતા અત્યારે વાંચવાની જરૂર નથી ઊભા થાવ અને ફૂટબોલ રમવા જાઓ ફૂટબોલનું ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે ગો એન્ડ પ્લે ધેર ધેટ ઇઝ યોર રાઇટ રિલિજન એટ ધીસ ટાઈમ આ સ્વામી વિવેકાનંદ તમે વિચાર કરો દોઢસો વર્ષ થઈ ગયા એને દોઢસો વર્ષ થઈ ગયા સવારે બાપુ છસો અને પાંચસો વર્ષની વાત કરતા હતા એટલે મારી આખી પરંપરાની જો મારે શરૂઆત કરવી હોય છે એની પરંપરાની તો નરસિંહથી થાય અને નરસિંહ એટલા માટે થાય કે એના વિશે અધિકારપૂર્વક બોલી શકું કારણ કે જે તાર્યા એમાં અમારું આવ્યું હતું હું નાગરનો સીધો છું એટલે કદાચ એમ કહેવાય કે નરસિંહની હાજરી જો જન્માષ્ટમીમાં કોઈને જોવી હોય તો પરમ દિવસે મને મળવું તો એ પરંપરા ચાલી અને સ્વામી વિવેકાનંદ ઉપર ગયું ફાદ મને I would like to tell you once once you come to India and visit Pondicherry go there and feel experience feel the vibrations of a very great Zen masters over there you will forget even the Kyoto I am sure you go to Pondicherry have a round in the streets of the Pondicherry I am sure about it still today you feel that Maharshi is somewhere there Till today you will feel that mother is there Kone mother ફ્રેન્ચ લેડી જેને મહર્ષિને મળ્યા પછી કાયમ માટે છોડી દીધું ફ્રાન્સ ફોર લાઈફ લોંગ અને લાઇફ લોંગ છોડીને એને પોંડિચેરીથી બહાર કોઈથી પગ નહીં મૂક્યો ચાલીસ ચાલીસ વર્ષ સુધી નહીં મૂક્યો અને એ પહેલી વખત વેન શી કેમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ટુ મીટ મહર્ષિ અરવિંદો શી વોઝ મિસગાઈડેડ બાય સમ ઓફ ધ ટ્રાન્સપોર્ટર્સ ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર હર ટુ ફાઇન્ડ ધ એકચ્યુઅર રેસિડેન્સ ઓફ મહર્ષિ અરવિંદો એટ ધ લાસ્ટ વેન શી વોઝ ટાયર્ડ શી આસ્ટ વન ગાર્ડનર એક માળીને પૂછ્યું કે મહર્ષિ ક્યાં રહે છે તો એ માળી કચ્છ હું સમજ્યો નહીં પણ એને આંગળી આમ થઈ સામે એન્ડ શી વેન દેર અને પછી એ ક્યારે પાછા નહીં ફર્યા બાપુ તે દિવસની ઘડીથી એ એ માળી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક મહિને છાના હાથો દ્વારા ધ મધરે એ માળીને એનું પોષણ મળતું રહે એવી વ્યવસ્થા ગોઠવી અને જ્યારે જ્યારે દર્શન ડે હોય ત્યારે બધી જ લાઈનને તોડીને એક માળી અલગારી માણસ બહાર આવે અને એને બધી જ લાઈનમાંથી આગળ લઈ જવામાં આવે એન્ડ હી વિલ હેવ ધ પ્રિવિલેજ ટુ ગો ફોર ધ ફર્સ્ટ દર્શન ઓફ ધેટ ડે કોઈ કે પૂછ્યું કે કોણ છે આવો નક્કામો કારણ કે ઘણી વખત આપણે આઉટર સેલ્ફ ઉપરથી માણસનું ઇવેલ્યુએશન કરી લેતા હોઈએ છીએ એન્ડ વી આર વેરી વેલ મિસ્ટેકન એટ ધેટ ટાઈમ બહુ ભૂલ ખાઈ જઈએ છીએ કોણ છે આ અમે સવારથી લાઈનમાં ઊભા છીએ અડધી રાતથી લાઈનમાં ઊભા છીએ એન્ડ ઇઝ ગેટિંગ ધ પ્રિવિલેજ બાવા ભિખારા જેવો છે પછી કોઈ બોલતું નથી કોઈ કંઈ કહ્યું કે હી ઇઝ ધ ફર્સ્ટ પર્સન માતાજીને કોઈએ પૂછ્યું કે એ કેમ તો કે એને હું એટલે યાદ રાખું છું કે મારા ગુરુના ઘર તરફ આંગળી એને મને ચિંતી છે આપણે જે વાત કરીએ છીએ સ્વભાવ કરુણા એ તમારો સ્વભાવ હોવો જોઈએ હું તો મધરથી આગળ મધર મધરને કોઈ એમ પૂછ્યું બાપુ કે ધ્યાનની વ્યાખ્યા શું ધ્યાનની વ્યાખ્યા શું મધરે સરસ જવાબ આપ્યો ઇફ આઈ વિલ બી આસ્ક ટુ ક્લીન ઇફ આઈ વિલ બી આસ્ક ટુ ક્લીન એ રૂમ ઓફ અ પુઅર મેન્સ હોમ આઈ વિલ ક્લીન વિથ સચ કોન્સન્ટ્રેશન એઝ ઇફ આઈ એમ ક્લિનિંગ ઓપરેશન થિયેટર ઓફ અ બિગ હોસ્પિટલ એક ગરીબ માણસનો ઘરનો રૂમ સાફ કરવાનું મને કહેવામાં આવે તો એટલી કાળજીથી એ રૂમ સાફ કરવાનું પસંદ કરું કે હું મોટી હોસ્પિટલનું એક ઓપરેશન થિયેટર સાફ કરી રહી હું ધીસ ઇઝ મેડિટેશન નથિંગ એલ્સ આ મારું ધ્યાન છે આટલી ચાયત આ જે સ્વચ્છતાની વાત હમણાં આપણે કરતા હતા ગઈકાલે બાપુએ કીધું કેટલું નીટ 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 આજે તમને હજી પણ એ નીટ નીટ બધું જ પોડીચેરીમાં જોવા મળે મિત્રો હું ઘણી વાત કરી શકું પણ અહીં અટકું છું રમણ મહર્ષિની વાત કરું ત્યારે એમ લાગે કે બહાર જ નહીં નીકળ્યો એ માણસ અહીંયા દૂર દૂર દેખાય છે એવા એક પર્વત ઉપર રોજ જવાનું રોજ પાછા આવવાનું અને એક લાકડાની પાટ ઉપર જેણે જિંદગી કાઢી નાખી નહીં પ્રવચનો કર્યા નહીં કથાઓ કરી કશું જ નહીં કર્યું બોલ્યાનો અડધો જવાબ આપ્યો કોઈએ રમણ મહર્ષિને પૂછ્યું કે આ પક્ષી આ નદી આ પર્વતો એ ક્યાંથી આવે છે મહર્ષિએ થોડી વાર પછી જવાબ આપ્યો તમારા પ્રશ્નો ક્યાંથી આવે છે સાક્ષાત્કાર નામનું પુસ્તક છે ક્યારેક વાંચવા જેવું છે રમણ મહર્ષિ હું માનું છું કે કદાચ ભારતના ધ મોસ્ટ ઝેન માસ્ટર કેવા હોય તો એ મહર્ષિને કહી શકાય